નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન લેક્ચર 8. ઓકે, ચાલો આપણે લાસ્ટ ટાઈમ જે જોતા હતા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. આ વિડીયો લેક્ચર થોડોક હું મોટો રાખીશ, બરાબર છે, બીકોઝ જેથી કરીને આપણું થોડું સ્પીડમાં કમ્પ્લીટ થાય. ઓકે, ચાલો તો આ અહીંયા આપણે જોશું ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયા. ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયા, બરાબર. તો આપણે થોડું ઘણું જોઈ ગયા છીએ નોર્મલી ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયામાં. લાસ્ટ ટાઈમ મેં તમને એન્ટાગોનિસ્ટ સમજાવ્યું હતું, બરાબર છે, અને અત્યારે જે સમજાવું છું ને એ છે એગોનિસ્ટ, બરાબર. એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ, બરાબર છે. ચાલો તો એગોનિસ્ટ કોને કહેવાય એ તમને સમજાવી દઉં. તો નોર્મલી કન્ડિશન એવી હોય છે કે કુદરતી રસાયણિક સંદેશાવાહક જે છે, આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ, બરાબર, કે રસાયણિક સંદેશાવાહકો એ ગ્રાહી પ્રોટીન ઉપર બેસે, બરાબર છે, અને સંદેશો કોષમાં દાખલ થાય. તો લાસ્ટ ટાઈમ આપણે એન્ટાગોનિસ્ટમાં એવું જોયું હતું કે ઔષધિ જે છે, બરાબર છે, એ ઔષધિ શું કરે તો ગ્રાહી પ્રોટીન જે છે એની સંદેશાની આપલેની પ્રોસેસને અટકાવે, એવી ઔષધિને એન્ટાગોનિસ્ટ કહેવાય, બરાબર. હવે એગોનિસ્ટ જે છે એ શું કરશે? તો કેટલીક વાર એવું બની શકે કુદરતી રસાયણિક સંદેશાવાહકની ખામીના કારણે, કુદરતી રસાયણિક સંદેશાવાહકની ખામીના કારણે, સંદેશાવાહક વાહકની ખામી, બરાબર, રસાયણિક સંદેશાવાહકની ખામીના કારણે પ્રત્યાયનની જે પ્રોસેસ છે એ પ્રક્રિયા રોકાઈ જાય છે, બરાબર. તો પ્રત્યાયનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આખી શું થઈ જશે? અટકી જાય છે. હવે આવા સમયે સંદેશો જો કોષને નહીં મળે તો જે તે જૈવ રસાયણિક પ્રોસેસ જે છે જે આગળ વધતી હતી, બરાબર છે, એ શું થઈ જશે? અટકી જશે, ખબર પડી, બરાબર. તો હવે એ રસાયણિક જૈવ રસાયણિક પ્રોસેસ છે અને આપણે જો આગળ વધારવી હોય તો આપણી પાસે ઓપ્શન શું બને છે? ઓપ્શન એ બને છે કે આપણે શું કરી શકીએ, તો એવી ઔષધિ નાખીએ કે જે અટકેલી પ્રત્યાયનની પ્રોસેસ છે અને શું કરે, આગળ વધારે. તો કુદરતી રસાયણિક સંદેશાવાહકની ખામીના કારણે પ્રત્યાયનની પ્રક્રિયા શું થઈ જાય? અટકી જાય. એટલે જે તે જૈવ રસાયણિક પ્રક્રિયા બંધ થઈ ગઈ હોય જેને ચાલુ કરાવવાની છે, બરાબર. તો આ સમયે રાસાયણિક સંદેશાવાહક પ્રકારની રચના ધરાવતી ઔષધની ઉપયોગ કરવાથી, હવે ઓલનજીવી રચના ધરાવતી ઔષધિ વાપરવી પડે. રાસાયણિક સંદેશાવાહક જેવી રચના ધરાવતી ઔષધિ વાપરવી પડે, બરાબર. તો રાસાયણિક સંદેશાવાહક જેવી રચના ધરાવતી ઔષધિ ઉપયોગમાં લેવી પડે, બરાબર છે. હવે એવું જો આપણે કરશું ને તો આ જે ગ્રાહી પ્રોટીન છે, બરાબર, એ ગ્રાહી પ્રોટીન તેને રાસાયણિક સંદેશાવાહક સમજીને સ્વીકારશે. રાસાયણિક સંદેશાવાહક સમજીને સ્વીકારશે અને કોષમાં સંદેશો દાખલ થઈ જશે. કોષમાં જેવો સંદેશો દાખલ થશે પ્રોસેસ ચાલુ થઈ જશે, બરાબર. સ્વીકારશે, આથી કોષમાં સંદેશો દાખલ થાય. અને કીધું એમ કે જેમ કોષમાં સંદેશો દાખલ થશે ને એમ અટકેલી પ્રત્યયની પ્રક્રિયા શું થશે? આગળ વધશે. તો આવી જે ઔષધિઓ છે કે જે રાસાયણિક સંદેશાવાહક જેવી રચના ધરાવતી હોય, બરાબર છે, અને તે ગ્રાહી પ્રોટીન સાથે જોડાય અને સંદેશાની આપલેની પ્રોસેસને આગળ વધારે, તો એને શું કહેવામાં આવશે? એગોનિસ્ટ કહેવામાં આવે, બરાબર. ચાલો તો એ આપણું ફિનિશ થઈ ગયું. આગળ વધીએ ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય અસરો, બરાબર. તો એ આપણે જોઈએ ફટાફટ. ઓકે, ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય અસરો, મતલબ આપણે જે વર્ગીકરણ જોઈ ગયા એમાં ઘણા બધા વર્ગો હતા, બરાબર છે, એમાંના જે અલગ અલગ વર્ગો છે એની ચિકિત્સીય અસરો શું છે આપણે જોવાનું છે, રેડી. ચાલો એમાંનું પહેલા નંબરનું વર્ગ આપણે જોશું, એ આવશે પ્રતિ એસિડ પદાર્થો. આવું સાંભળજો,
પ્રતિ એસિડ પદાર્થો એવું કીધેલું છે, બરાબર, ઔષધો નથી કીધું. રેડી? હવે નોર્મલી એસિડિટી થાય, પ્રતિ એસિડનો મતલબ છે એસિડિટી માટેની ઔષધિ, એસિડિટી મટાડવા, એસિડિટી મટાડવા. મટાડવા ઇન ધ સેન્સ હું આમાં બીજો એક વર્ડ વાપરવાનું પ્રિફર કરીશ, અને એ છે એસિડિટીમાં રાહત મેળવવા, રાહત મેળવવા. ઓકે, તો એસિડિટી જે છે એમાં રાહત મેળવવા માટે નોર્મલી આ જે પ્રતિ એસિડ પદાર્થો છે એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, ચાલો, તો એસિડિટીમાં રાહત મેળવવા માટે પ્રતિ એસિડ પદાર્થો વપરાય. હવે એસિડિટી થાય શું કામ, એનું કારણ કહો, બરાબર, એસિડિટીનું કારણ. તો ખોરાક, વધારે પડતા ખોરાકથી કે અપચો થવાના કારણે વધુ ખોરાક ખાવાથી, બરાબર છે, કે અપચો થવાથી, શું થાય, અપચો થવાથી જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય, જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય. રેડી? ફરી પાછું, એસિડિટીમાં રાહત મેળવવા માટેની જે ઔષધિઓ પદાર્થો છે એને પ્રતિ એસિડ પદાર્થો કહેવાય. કારણ શું છે? વધુ ખોરાક ખાવાથી કે અપચો થવાથી જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એટલે નોર્મલી એ જે પ્રોબ્લેમ થાય એને એસિડિટી કહેવાય. એસિડિટીથી પ્રોબ્લેમ શું થાય? તો જઠરમાં ચાંદા પડે, બરાબર. બીજું, દુખાવો થાય, બળતરા થાય તથા દુખાવો થાય, બરાબર, દુખાવો તથા શું થઈ શકે, બળતરા થઈ શકે, અને જઠરમાં ચાંદા પણ પડી શકે. હવે કન્ડિશન કેવી છે કે એસિડિટીના ઉપચાર માટે આજે આપણે બજારમાંથી પ્રતિ એસિડ પદાર્થો લાવીએ ને, એ પ્રતિ એસિડ પદાર્થોમાં હોય હું તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? એટલે કે NaHCO3 હોય, બરાબર, એનો ઉપયોગ થાય. અથવા શું હોઈ શકે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, એટલે AlOH3 વત્તા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2નું શું હોય, મિશ્રણ હોય, બરાબર. આ બંનેનું શું હોય છે, મિશ્રણ હોય છે નોર્મલી. તો ફરી પાછું, પ્રતિ એસિડ પદાર્થોની જરૂર ક્યારે પડશે, ફટાફટ કહી દઉં કે વધુ પડતો ખોરાક ખાવાથી કે અપચો થવાથી જઠરમાં વધારે એસિડ ઉત્પન્ન થાય તો એને એસિડિટી થઈ કહેવાય. એસિડિટીમાં શું થાય, તો જઠરમાં ચાંદા પડી શકે જો વધારે એસિડિટી હોય તો, બળતરા થાય અને દુખાવો થાય. આ સમયે જે પણ પદાર્થો આપણે બોડીમાં નાખીએ છીએ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર, અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું શું હોય, મિશ્રણ. હવે આ શું કરે, તો એસિડિટીના કારણે બોડીમાં pH શું થઈ ગઈ હોય, લો થઈ ગઈ હોય, pH લેસ ધેન શું થઈ ગઈ હોય, 7 થઈ ગઈ હોય, બરાબર. તો pH લેસ ધેન થઈ જાય 7, ઓકે. pH છે લેસ ધેન 7 થઈ જાય તો સીધી વાત છે કે આવા સમયે જો અહીંયા બેઝ નાખીએ આપણે, આપણે જે હમણાં મેટલના હાઇડ્રોક્સાઇડ જોયા, બરાબર છે, સોડિયમ બાયકાર્બોનેટ જોયું, એ બધું બેઝ છે, તો બંને વચ્ચે કઈ પ્રક્રિયા થઈ જાય, તટસ્થીકરણ, બરાબર. હવે જઠરમાં એસિડનું તટસ્થીકરણ થઈ જાય તો pHનું મૂલ્ય જે છે, બરાબર, એ મેન્ટેન થાય. રેડી? મેન્ટેન થશે, તો એ મેન્ટેન થવાના કારણે નોર્મલી એસિડિટીમાં રાહત મળી શકે, કમ્પ્લીટલી એસિડિટી દૂર થશે નહીં, બરાબર, પાછી થઈ શકે. ચાલો, હવે અહીંયા કહેવાનું એમ છે કે આજે આપણે યુઝ કરીએ સોડિયમ બાયકાર્બોનેટ એઝ અ પ્રતિ એસિડ પદાર્થો, તો એના કારણે શું થઈ શકે કે પાણીમાં દ્રાવ્ય છે. કેવો છે? પાણીમાં દ્રાવ્ય. તો ઇનકેસ આપણું કંઈ માપ ન હોય, આપણે વધારે પડતો જો સોડિયમ બાયકાર્બોનેટ છે એ પ્રતિ એસિડ પદાર્થ તરીકે બોડીમાં નાખી દીધો, બરાબર, તો જઠરમાં આલ્કલાઇન માધ્યમ બને. જઠરમાં કેવું માધ્યમ બને? આલ્કલાઇન માધ્યમ બને. રેડી? તો જઠર જે છે એની અંદર આલ્કલાઇન માધ્યમ ઉદ્ભવે, જેનાથી જઠરમાં આડઅસર ઉત્પન્ન થાય. શું થાય? આડઅસર થાય, કારણ કે pH જે છે એ pH મેન્ટેન નહીં થાય. હમુની જે હોવી જોઈએ એના કરતાં pH વધી જશે, કારણ કે આપણે શું લીધું છે, NaHCO3 છે, પાણીમાં દ્રાવ્ય છે અને વધારે લેવાઈ ગયો છે, બરાબર. તો જઠરમાં આલ્કલાઇન માધ્યમના કારણે શું ઉત્પન્ન થાય? આડઅસર ઉત્પન્ન થાય. રેડી? તો પ્રતિ એસિડ પદાર્થોમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ને, બરાબર, આ ત્રણ આવશે, એ વોટર ઇનસોલ્યુબલ છે, તો આ લેવા વધારે સારા કહેવાય.
वॉटर इनसोल्युबल, तो इनकेस तमे जो वधारे प्रमाण लई लेशो ने तो पानी में डिजोल्व नहीं थता होने कारण आल्कलाइन मध्यम जठर में उत्पन्न थाशे नहीं, बराबर। हवे कंडीशन एवी छे के एसिडिटी वधारे एसिड उत्पन्न हूँ काम छू कारण के आ जे जठर छे बराबर ये जठर नी दीवाल नी अंदर रहेला जे कोषो छे आ मानो के आपणुं स्टमक छे, धीस इज अवर स्टमक, ओके। नव आ जे स्टमक छे एमां अहींया जे सेल छे आ बराबर एनी अंदर आ ग्राही प्रोटीन हे खबर है ने, बराबर आ शू है ग्राही प्रोटीन। हवे थाय एवं कि अँ एक रासायणिक संदेशावाहक आवशे, आपणे जे जोई गया खबर आ रासायणिक संदेशावाहक आए। हवे ए रासायणिक संदेशावाहक है ई शू लई संदेशों लई हेनो के HCl नो स्त्राव थाय, बराबर छे। हवे कंडीशन केवी छे सांभळजो के आपणे जे प्रति एसिड पदार्थों लीधा ने ए आ बंने वच्चेनी प्रोसेसने अटकावशे नहीं, कारण के जो कम्प्लीट एसिडिटी मटाड़वी होय तो आ जे रासायणिक संदेशावाहक अहींया खोटा संदेशा आपे छे ने जठरने के HCl स्त्राव थाय बराबर छे ने अटकाववू पड़े। पण आपणे जे दवा अत्यारे हमणां कीधी एल्युमिनियम हाइड्रोक्साइड मेग्नेशियम हाइड्रोक्साइडनुं मिश्रण सोडियम बाइकार्बोनेट बराबर छे, ए बधा खाली शुं करे तो आ जठरनी दीवाल उपर आल्कलाइन माध्यम गढ़ नाखे अथवा तो एसिड साथे प्रक्रिया करी न्यूट्रलाइजेशन करे, बराबर छे। पण आ बंने वच्चेनी प्रोसेसने अटकावता नथी, जो ये प्रोसेस अटके ने तो संपूर्णपणे एसिडिटी दूर थई जाए, आ तो शॉर्ट टाइम माटे खाली राहत मळशे दूर नहीं थाय, बराबर। एटले एने प्रति एसिड पदार्थों कहेवामां आवे छे अने प्रति एसिड औषधिओ कहेवामां आवती नथी, बराबर छे। तो एने शू कहेवाय प्रति एसिड पदार्थों कारण के बिकॉज ए एसिडिटीना कारणनो संपूर्ण नाश करतु नथी, एसिडिटीना कारणनो संपूर्ण नाश करतु नथी फक्त राहत आपे छे અને ઔષધિ એને કહેવાય કે જે સંપૂર્ણપણે શું કરે નાશ કરે, જે પણ તકલીફ છે એને સંપૂર્ણપણે દૂર કરી નાખે, બરાબર છે। આથી તે પદાર્થો છે ઔષધિઓ નથી, ઓકે। ચાલો આગળ વધીએ, બજારમાં જે ઇનો અને એવું બધું મળે છે ને એસિડિટી માટે એ બધું શું હોય છે, આ જે કીધા ને એવા મેટલના હાઇડ્રોક્સાઇડને એવું હોય છે। બીજા નંબરનો વર્ગ આપણે જોવાનો છે એ છે પ્રતિહિસ્ટામાઇન ઔષધિઓ, બરાબર। હવે પ્રતિહિસ્ટામાઇન ઔષધો લખ્યું છે તો સીધી વાત છે કે એ શું કરતું હશે કે જે પણ પ્રોબ્લેમનું મેઇન કારણ છે ને જેની વચ્ચે પ્રોસેસના કારણે એવું બધું થતું હશે, બરાબર છે, એને જળમૂળમાંથી શું કરી દેશે નાશ કરી દેશે દૂર કરી દેશે। ચાલો પ્રતિહિસ્ટામાઇન ઔષધોમાં આવશે પ્રતિહિસ્ટામાઇન ઔષધો, બરાબર। અને આજે છે એને કહેવામાં આવશે પ્રતિ એલર્જી પ્રતિહિસ્ટામાઇન ઔષધો, બરાબર। તો આ બે ટાઈપના ઔષધો આની અંદર આવશે, ફટાફટ જોઈએ ચાલો। હવે કન્ડિશન કેવી થાય, પહેલાં આનો વારો લેશું, બરાબર છે। આના વારામાં શું આવશે તો જઠરની અંદર કેટલીક વાર હિસ્ટામાઇન ઉત્પન્ન થાય, હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય, હિસ્ટામાઇન એક કેમિકલ છે જે બોડીમાં પ્રોડ્યુસ થાય છે, હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય, બરાબર। આ જે હિસ્ટામાઇન છે એ જઠરમાં પેપ્સિન ઉત્સેચક તથા હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે। હવે હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય તો હિસ્ટામાઇન કોનો સ્ત્રાવ પ્રેરે, તો પેપ્સિન ઉત્સેચક અને HCl સ્ત્રાવ કરાવે, HCl શું કરાવે સ્ત્રાવ કરાવે, બરાબર। એટલે કન્ડિશન એવી કે હિસ્ટામાઇન જે છે પહેલાં તો એનો સ્ત્રાવ થશે બોડીની અંદર એલર્જીના કારણે, એમાં ખાસ એવું થઈ શકે તો હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય એટલે પેપ્સિનનો સ્ત્રાવ કરાવે અને બીજો HCl સ્ત્રાવ કરાવે, બરાબર, જેના કારણે જો વધારે પડતું એસિડ ઉત્પન્ન થઈ જાય બરાબર તો શું થઈ જશે એસિડિટી ઉત્પન્ન થાય। હવે હિસ્ટામાઇન છે ને શું છે એ તમને કહી દઉં, રાસાયણિક સંદેશાવાહક છે જે હમણાં તમને કીધું હતું ને, બરાબર, કે આ જે આપણું જઠર છે બરાબર એ જઠર જે છે એની જે દિવાલનો આ જે કોષ આપણે કીધો હતો અને એ કોષની અંદર આ જે ગ્રાહી પ્રોટીન છે બરાબર એ ગ્રાહી પ્રોટીન ઉપર આ હિસ્ટામાઇન બેસે આ રીતે, બરાબર, હિસ્ટામાઇન ત્યાં બેસે અને કોષમાં ખોટો સંદેશો દાખલ કરશે એનો HCl સ્ત્રાવ થાય, બરાબર, એટલે તો શું થઈ જાય એસિડિટી, બરાબર, વગર કામનું એસિડ ઉત્પન્ન થાય તો એસિડિટી થઈ જશે। હવે
ત્યારે શું કરવું પડે, આ બે વચ્ચેની પ્રોસેસને શું કરવી પડે, અટકાવવી પડે. બરાબર, એટલે હિસ્ટામાઇન આવી બે તો શું કરવાનો, અટકાવવાનો. જો એ અટકી જાય ને તો એસિડિટી દૂર થઈ જશે. ઓકે, તો જોઈએ આપણે કે શું કરી શકાય. તો સાંભળજો, સિમેટિડિન, જેનું બીજું નામ છે ટેગામેટ, નામ યાદ રાખજો, સિમેટિડિન, ટિડિન જેનું બીજું નામ છે ટેગામેટ. બરાબર, તો સિમેટિડિન એટલે કે ટેગામેટ ઔષધિએ હિસ્ટામાઇન તથા જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પ્રોટીન, મતલબ આ બંને વચ્ચેની જે પ્રોસેસ છે ને, આ સિમેટિડિન ટેગામેટ જે છે એ શું કરશે, તો જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પ્રોટીન અને હિસ્ટામાઇન વચ્ચેની પ્રક્રિયાને અટકાવે છે. હિસ્ટામાઇન વચ્ચેની પ્રક્રિયાને શું કરે, અટકાવે. રેડી, તો કન્ડિશન કેવી છે, પ્રતિ એસિડ પ્રતિ હિસ્ટામાઇન ઔષધો છે, એમાં સિમેટિડિન ટેગામેટ છે એ જઠરની દિવાલમાં રહેલા કોષના ગ્રાહી પ્રોટીન અને હિસ્ટામાઇન વચ્ચેની પ્રોસેસને શું કરે, અટકાવે છે. બરાબર છે, પરિણામે ઓછી માત્રામાં શું ઉત્પન્ન થાય, એસિડ. બરાબર, આથી ઓછું એસિડ ઉત્પન્ન થાય અને એના કારણે તો એસિડિટી છે એ ધીરે ધીરે દૂર થઈ જશે. એટલે એ પ્રતિ એસિડ ઔષધિઓ છે, પદાર્થો નથી, કારણ કે જે આ બંને વચ્ચે પ્રોસેસ અટકાવી શકે ને એને પ્રતિ એસિડ ઔષધિ, મતલબ ઔષધિઓ કહેવાય. બરાબર છે, અને શોર્ટ ટાઈમ માટે રાહત આપે ને એને ઔષધિ ન કહેવાય. ચાલો, આવી બીજી એક દવા છે. એક આ દવાનું નામ યાદ રાખવાનું છે સિમેટિડિન, બીજું નામ છે ટેગામેટ. બીજું એક યાદ રાખવાનું છે રેનિટિડિન જેનું બીજું નામ છે ઝેન્ટેક. ઓકે, બંને પ્રતિ એસિડ ઔષધિઓ છે. બરાબર છે, આ વધારે યુઝ થાય છે, વધારે વપરાય છે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો, તો આ વિભાગ આપણો પૂરો. હવે આપણે જાશું અહીંયા પ્રતિ એલર્જી પ્રતિ હિસ્ટામાઇન ઔષધિઓ. સાંભળજો, હવે આપણે કીધું હતું ને એમ હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય, ફરી પાછું આને લઈને એનો સ્ત્રાવ થાય હિસ્ટામાઇન. હિસ્ટામાઇન રાસાયણિક સંદેશાવાહક. બરાબર, ગમે ત્યાં જઈ અને ગ્રાહી પ્રોટીન ઉપર બેહી અને સંદેશો આપશે, એ ખોટો એ હોઈ શકે. તો હિસ્ટામાઇન જે છે, બરાબર, એ ખોટા સંદેશા આપે તો એના કારણે એલર્જી થાય, મતલબ શરદી થઈ જાય. બરાબર, ચામડી લાલ થાય, ચામડી પર ખંજવાળ આવે. બરાબર, લાલ ચાંઠા પડે, આવી બધી શું થઈ જાય, એલર્જી થાય. રેડી, તો આવી બધી એલર્જી જે છે એ એલર્જી ઉત્પન્ન થાય. આ માટે જે પણ ઔષધિઓ વપરાય અને પ્રતિ એલર્જી પ્રતિ હિસ્ટામાઇન ઔષધિઓ તરીકે ઓળખવામાં આવે છે, એની ઈ ઔષધિમાં એક છે બ્રોમફિનિરામાઇન. રેડી, અને બ્રોમફિનિરામાઇનનું બીજું નામ છે ડિમેટપ. બરાબર, અને બીજી જે ઔષધિ છે એનું નામ છે ટર્ફેનાડિન સેલડાન. ઓકે, તો આ બે ઔષધિના નામ તમારે યાદ રાખવા પડશે પ્રતિ એલર્જી પ્રતિ હિસ્ટામાઇન ઔષધિઓ તરીકે. ઓકે, તો પ્રતિ હિસ્ટામાઇન પ્રતિ એસિડ ઔષધિઓ જે છે એનું કાર્ય શું હશે, નામ તો મેં કહી દીધા. બરાબર છે, ચાલો હવે એનું કામ કહી દો, એ કામ કઈ રીતે કરશે. તો ઔષધિની મદદથી શરીરને હિસ્ટામાઇનની નકારાત્મક અસરથી શું કરી શકાય, બચાવી શકાય. ઔષધિઓ હિસ્ટામાઇનની નકારાત્મક અસરથી રાહત આપે છે, મતલબ નકારાત્મક અસર જે છે એ નકારાત્મક અસરને અટકાવે છે. બરાબર, તો એની નકારાત્મક અસર અટકી જાય તો પ્રતિ હિસ્ટામાઇન તરીકે વર્તી પ્રતિ એસિડ ઔષધિ, મતલબ મેઇન વસ્તુ આ છે કે એ જે પ્રતિ મતલબ હિસ્ટામાઇન છે અને આપણું જે ગ્રાહી પ્રોટીન હશે કે જ્યાં એ ખોટા સંદેશ આપતું હશે એની વચ્ચેની પ્રોસેસને શું કરી દેશે, અટકાવી દેશે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે પ્રતિ હિસ્ટામાઇન પ્રતિ એસિડ ઔષધો એ પ્રતિ એલર્જી
एलर्जी प्रति हिस्टामाइन औषधों तरीके, प्रति हिस्टामाइन औषधों तरीके काम न करी शके, काम न करी शके। मतलब बंने नो वर्ग एक ज है, प्रति हिस्टामाइन औषधि, पर नाम जुदा है। आनु नाम प्रति हिस्टामाइन प्रति एसिड औषधि, आनु नाम प्रति एलर्जी प्रति हिस्टामाइन औषधि, बराबर। तो आ बने एकज वर्ग में पड़े, तम छता बने अल्टरनेट यूज कर शकाता नहीं। मतलब प्रति एलर्जी प्रति हिस्टामाइन औषधि है ये प्रति एसिड प्रति हिस्टामाइन तरीके नो चाले, और प्रति एसिड प्रति हिस्टामाइन औषधि प्रति एलर्जी प्रति हिस्टामाइन तरीके चाले नहीं, कारण के बने माटेना ग्राही प्रोटीन जुदा जुदा है। बने माटेना ग्राही प्रोटीन, ग्राही प्रोटीन जुदा जुदा है। रेडी? तो आ वस्तु खास याद रखी। चलो आ थी गय, आग बढ़िए। त्रीजा नंबर नो वर्ग आपणे जोशुं। त्रीजा नंबर नो वर्ग छे चेतातंत्र ने सक्रिय करता औषधों। चेतातंत्र ने सक्रिय करता औषधों। रेडी? हवे चेतातंत्र छे ने सक्रिय बनावती औषधिओ एटले शुं? तो सांभळजो, चेतातंत्र ने सक्रिय करता औषधों जे छे एमां कया कया आवी शके तो ए कही दऊं। पहेलुं आवशे प्रशांतको ने कहेवामां आवे छे ट्रांक्विलाइजर्स, बराबर। बीजा नंबरनुं छे वेदनाहर औषधो, वेदनाहर औषधो। हवे वेदनाहर औषधोमां पाछा बे टाइप पड़शे। एक आवशे मादक वेदनाहर औषधो, एने कहेवाय नार्कोटिक ड्रग्स, बराबर। गुजरातीमां प्रोनाउंसिएशन नार्कोटिक ड्रग्स आवशे। बिनमादक वेदनाहर औषधो। रेडी? तो बिनमादक ने कहेवामां आवशे नार्कोटिक ड्रग्स, बराबर। अहीं नार्कोटिक लिखो ने, एन जगह सुधारी नाखजो, नार्कोटिक, बराबर। तो मतलब में तुम जोई शको छो के चेतातंत्र ने सक्रिय करता औषधों, मतलब आपणुं जे चेतातंत्र होय ने नर्व सीस्टम मगज सुधीना संदेशाओ पहोंचाड़वानी प्रोसेसवाळुं तंत्र, बराबर, एने इफेक्ट करती औषधि में बे मेन प्रकार है, प्रशांतको अने वेदनाहर औषधो। वेदनाहर औषधो एटले पेइनकिलर्स में बे आवशे, मादक वेदनाहर औषधो, बिनमादक वेदनाहर औषधो। रेडी? तो अत्यारे आपणे जोशुं प्रशांतको, बराबर। प्रशांतको एक जोई लईए पछी बाकीनो नेक्स्ट टाइम, ओके। चलो तो हवे आजे औषधिओ छे एनुं फंक्शन शुं? पहेला तो मुख्यत्वे चेता तो तमने खबर हशे, बराबर। चेता अने ग्राही प्रोटीन वच्चेनी संदेशानी आपलेने असर करे छे, बराबर। फरी पाछू, चेतातंत्र ने सक्रिय करता औषधिओ एमां मुख्यत्वे चेता अने ग्राही प्रोटीन वच्चेनी जे संदेशानी आपलेनी प्रक्रिया छे, बराबर छे, ए प्रक्रियाने शुं करशे? असर करशे, ओके। ए कॉमन, हवे आपणे अत्यारे જોવાના છીએ એમાં આવશે પ્રશાંતકો, બરાબર। હા, પ્રશાંતકોની પહેલાં તમને સ્ટ્રક્ચર કહી દઉં હિસ્ટામાઇન ને એનું, બરાબર છે। આગળ છે આપણે ટોપિક જોઈ ગયા ને એમાં સ્ટ્રક્ચર, ચાલો એમાં હિસ્ટામાઇન જે છે એનું સ્ટ્રક્ચર શું આવે? તો હિસ્ટામાઇન જે છે એના સ્ટ્રક્ચરમાં આવશે NH, બરાબર, વિષમચક્રીય કમ્પાઉન્ડ આવશે, અહીંયા પણ આવશે નાઇટ્રોજન, ઓકે। પછી બે બોન્ડ ફોર્મ થશે કંઈયા ને કંઈયા, બરાબર। આ જે છે એમાં CH2 અને પછી શું આવશે? NH2। રેડી? તો આ જે સ્ટ્રક્ચર છે એ હિસ્ટામાઇનનું સ્ટ્રક્ચર છે। ફરી પાછું, હિસ્ટામાઇન એક વિષમચક્રીય કમ્પાઉન્ડ છે, સાયક્લિક NH CH2 CH2 NH2। આ તો હિસ્ટામાઇન છે, બરાબર। હવે સિમેટિડીનનું સ્ટ્રક્ચર જોશું, સિમેટિડીન યાદ છે ને, બરાબર। તો સિમેટિડીન જે છે એના સ્ટ્રક્ચરમાં NH, અહીંયા આવશે N, ઓકે।
त्यार पछी आजे भाग दिखाय त्यां एक सी एच थ्री ग्रुप आवशे, ओके सी एच टू एस सी एच टू सी एच टू पाछू आवशे एन एच बराबर पछी सी डबल बॉन्ड एन सी एन अने एन एच सी एच थ्री बराबर। तो आ टाइपनु आखू एनु स्ट्रक्चर बनशे। आ सिमेटिडिन नामनी जे दवा आपणे जोई गया बराबर छे एनु छे, सिमेटिडिन छे एटले टेगामेट, एनु बीजुं नाम शुं आवशे टेगामेट। फरी पाछुं આટલું સ્ટ્રક્ચર છે આને મળતું આવે છે બરાબર છે। કન્ડિશન હું ખાલી એક સ્થાનમાં સી એચ થ્રી છે પછી એસ આવશે બરાબર પછી સી એચ ટુ સી એચ ટુ એન એચ ઓકે પછી સી ડબલ બોન્ડ એન સી એન એન એચ સી એચ થ્રી ઓકે આ સિમેટિડિન છે। ચાલો ત્યાર પછી આપણે જોશું ટેગામેટ બરાબર। ટેગામેટનું સ્ટ્રક્ચર સોરી ટેગામેટ તો એ જ છે રેનિટિડિનનું સ્ટ્રક્ચર। ચાલો રેનિટિડિન થોડીક અલગ છે, એ ફ્યુરાન ધરાવે છે, ફ્યુરાન રિંગ ધરાવે છે બરાબર। અહીંયા આપણે નોર્મલી જોઈ શકીએ કે એક સી એચ ટુ હશે પછી એન અને સી એચ થ્રી સી એચ થ્રી બરાબર, બે મિથાઇલ ગ્રુપ છે। ત્યાર પછી અહીંયા સલ્ફર એસિટીઝ પહેલાંમાં હતું એમ જેમ અત્યે બરાબર, અને અહીંયા એન એચ, બાકીનું મોસ્ટ સ્ટ્રક્ચર સેમ છે। અહીંયા સી એચ એનો ટુ છે બરાબર, અને અહીંયા આવશે એન એચ સી એચ થ્રી બરાબર। તો અહીંયા હાઇડ્રોજન છે, આખું જે સ્ટ્રક્ચર છે ને રેનિટિડિનનું છે, રેનિટિડિન ઓકે। તો રેનિટિડિન જે છે એનું આ સ્ટ્રક્ચર રહેશે ઓકે। તો ફરી પાછું સ્ટ્રક્ચરમાં ફ્યુરાન છે, ફ્યુરાન પછી સી એચ ટુ એસ સી એચ ટુ સી એચ ટુ એન એચ સી ડબલ બોન સી એચ એનો ટુ અને એન એચ સી એચ થ્રી, અહીંયા એન સી એચ થ્રી સી એચ થ્રી ઓકે। તો આ સ્ટ્રક્ચર છે કોનું આવશે, રેનિટિડિન બરાબર। તો આટલાના સ્ટ્રક્ચર તમારે એમાં જોવાના હતા। ચાલો હવે આપણે ફોકસ કરશું પ્રશાંતકો ઉપર, પહેલા જ નંબરનું પ્રશાંતકો। ચાલો પ્રશાંતકો એટલે ટ્રાન્ક્વિલાઇઝર્સ, ટ્રાન્ક્વિલાઇઝર્સ રેડી। હવે ટ્રાન્ક્વિલાઇઝર્સ છે એનું કામ શું આવશે, તો નોર્મલી જે આપણે જોઈએ કે પ્રશાંતકો એ રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ છે, રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ, રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ જે તણાવ બરાબર, ઘણાને તણાવ રહેતો હોય, સામાન્ય કે ગંભીર, સામાન્ય કે ગંભીર તણાવ, પછી સામાન્ય કે ગંભીર માનસિક રોગોની સારવાર, ગંભીર માનસિક રોગોની સારવાર, માનસિક રોગોની સારવાર બરાબર। એટલે એવા સંયોજનોનો વર્ગ છે કે જે તણાવમાં કે સામાન્ય કે ગંભીર માનસિક રોગોની સારવારમાં વપરાય છે બરાબર। બીજા નંબરનું કે બીજું શું આવી શકે, તો એ ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે, કઈ કઈ બાબતમાં રાહત આપે, તો કોઈકને બહુ ચિંતા થતી હોય બરાબર, પછી તણાવ રહેતો હોય, ખુશ ન રહેતા હોય, તામસી પ્રકૃતિ હોય, વારે વારે ગુસ્સે થઈ જતા હોય બરાબર, તામસી પ્રકૃતિ, અને ઉત્તેજનામાં રાહત આપે। ઉત્તેજના એટલે શું, ઘણા લોકો ઉત્તેજિત થઈ જતા હોય, બીજાને મારવા દોડે ન હોય બરાબર, તો એ ઉત્તેજનામાં રાહત આપે, આ બધી ઔષધિઓ છે બરાબર છે। પ્રશાંતકો છે ટ્રાન્ક્વિલાઇઝર્સ, એ ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ અને ઉત્તેજનામાં રાહત આપી શકે છે વ્યક્તિઓને બરાબર છે। હવે આ જેટલી પણ ઔષધિઓ છે ટ્રાન્ક્વિલાઇઝર્સ બરાબર, ટ્રાન્ક્વિલાઇઝર્સ જે છે એ ખાસ કરીને નિંદ્રાકારી ઔષધિઓ, જેને ઊંઘ ન આવતી હોય એને ઊંઘની ગોળી લેતા હોય બરાબર છે, એ નિંદ્રાકારી ઔષધિઓમાં આવશ્યક ઘટક તરીકે હોય છે, આવશ્યક ઘટક તરીકે હોય છે, નિંદ્રાકારી ઔષધિઓની અંદર ટ્રાન્ક્વિલાઇઝર્સ નાખેલું હોય છે ઓકે। ચાલો આગળ જોઈએ, બીજું આપણે એમ કહી શકીએ કે પ્રશાંતકો જુદા જુદા પ્રકારના હોય છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ક્વિલાઇઝર્સ આર અવેલેબલ નાવ ઇન એની મીન્સ
આપણે જે પણ મેડિકલ છે બરાબર છે એની અંદર ઉપલબ્ધ હોય છે, અવેલેબલ હોય છે. ટ્રાન્ક્વિલાઇઝર્સ એ ખાસ કરીને જુદા જુદા પ્રકારના હોય છે. ટ્રાન્ક્વિલાઇઝર્સ કેવા હોય? જુદા જુદા પ્રકારના. એનું રીઝન છે કે જે મેન્ટલ પ્રોબ્લેમ છે બરાબર છે એ પણ અલગ અલગ હોય છે, કારણ કે તેના કાર્યો પણ કેવા હોય છે? જુદા જુદા. તેના કાર્યો પણ કેવા આવશે? તો જુદા જુદા હોય છે. ઓકે, તો મતલબમાં આ રીતે રહેશે. ચાલો જુઓ, તો ટ્રાન્ક્વિલાઇઝર્સ છે બરાબર છે. ચાલો, એ ટ્રાન્ક્વિલાઇઝર્સમાં હજી પણ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું બરાબર છે. ચાલો,